આવતીકાલે જયારે આદિશ્વર શંખેશ્વર શાંતિનાથ આજ બધા અમે ભેગા થયા હતા, આખો પદ્મસાગર સુરી મહારાજ નો પરિવાર એ સિવાય પણ કેટલાક આચાર્ય ભગવંતો અમે બધાએ સાથે મળીને અંજન પ્રતિષ્ઠા કર્યા, આવતીકાલે જયારે તમે એક એક પરમાત્માના દર્શન કરશો પાગલ થઈ જશો, એક એકની હિસ્ટ્રી જાણી જાણીને આપણે આગળ વધવાનું છે. મને તમને એટલી જ વાત કરવી છે, પ્રભાવ મારસ છે કે સ્વભાવ, ભૂલી જાઓ પ્રભાવ. એક ખેડૂત જયારે ખેતરમાં બી નાખે છે ને, ધાન તો ઉગે છે, એની સાથે સાથે આજુબાજુમાં શું ઉગે છે? ઘાસ પણ ઉગે છે. ધાન છે ને એ મેઇન પ્રોડક્ટ છે, અને ઘાસ છે ને એ સાઈડ પ્રોડક્ટ છે. ડિટ્ટો એ જ રીતના સ્વભાવ એ મેઇન પ્રોડક્ટ છે, અને પ્રભાવ એ સાઈડ પ્રોડક્ટ છે. અત્યાર સુધી આપણે પ્રભાવને મેઇન પ્રોડક્ટ કીધો છે, સ્વભાવને આપણે સાઈડ પ્રોડક્ટમાં પણ નથી લીધો. આપણો ગોલ જ નથી બનાવ્યો કે મારે આ સ્વભાવ મારા આત્મામાં લાવવો છે. તમે કહેશો કે મારા સાહેબ તમે દ્રષ્ટાંત પ્રભાવનું આપ્યું. યસ, મારે તમને પ્રભાવમાંથી સ્વભાવમાં લઈ જવા છે. હું જયારે જયારે પ્રવચન કરીશ ત્યારે પહેલું દ્રષ્ટાંત પ્રભાવનું આવશે, બીજું દ્રષ્ટાંત સ્વભાવનું આવશે. પ્રભાવથી તમને એટ્રેક્ટ કરવા છે, અને પછી સ્વભાવથી તમારા ઉપર એટેક કરવો છે. ફર્સ્ટ એટ્રેક, ધેન એટેક. એટ્રેક કરવા માટે પ્રભાવ, આમ પણ વ્યાખ્યાનમાં પ્રભાવના જો જાહેર થાય કે જે બે વાગે અંદર આવશે, આવતીકાલે સમજો એવું આપણે જાહેર કરીએ, 2-2.5માં જે વ્યાખ્યાન હોલની અંદર આવી જશે એને 100 રૂપિયાની પ્રભાવના છે. આ મંડપ નાનો પડી જાય કે ના પડી જાય તો એ મારા વ્યાખ્યાનનો પ્રભાવ, કે નોટનો પ્રભાવ. વ્યાખ્યાન પ્રભાવ માટે નથી, વ્યાખ્યાન સ્વભાવ માટે. પ્રભાવ દ્વારા મારે તમને સ્વભાવ તરફ લઈ જવા છે. ક્યારેક ભગવાન પાર્શ્વનાથની વાત કરીશ કે શું પ્રભુનો સ્વભાવ. 24 તીર્થંકરમાં આપણી વાત ચાલતી હતી, 23માં એક જ ભગવાન એવા છે જેના 8 થાય છે. તમને પ્રશ્ન થવો જોઈએ, વાય શા માટે? કેમ મહાવીર સ્વામીના પવાપુરીમાં જઈને 8 નથી થતા? કેમ ગિરિરાજ ઉપર જઈને શત્રુંજયમાં 8 નથી થતા? કેમ ગિરનારમાં નેમિનાથના સામૂહિક હજારોની સંખ્યામાં 8 નથી થતા? હજારોની સંખ્યામાં કોઈ પણ જાતની પ્રેરણા વગર, લોભ લાલચ કે આકર્ષણ વગર હજારોની સંખ્યામાં 8 જો થતા હોય તો કોના થાય છે? પાર્શ્વનાથના. 8 જયારે કરીએ છીએ ત્યારે ફરીથી યાદ કરાવું, આ વખતના 8 તમારા હટકે હોવા જોઈએ, નહીં પ્રભાવ માટે બટ સ્વભાવ માટે. એ કયો સ્વભાવ આપણા જીવનમાં લાવવો છે, કેવા કેવા પ્રભાવો આપણને પીડી રહ્યા છે, અને એમાંથી આપણે સ્વભાવમાં કઈ રીતે જવું, એની વાત આવતીકાલના પ્રવચનમાં કરશું. વિતરાગ પરમાત્માની આજ્ઞા કંઈ પણ બોલાય ગયું ઈચ્છામી દુકડા.